पूर्व सांसदे भाजपने चीमकी आपी छे। देवजी फतेहपराए भाजपने चीमकी आपी छे, कोड़ी समाजना कोई नेतानी अवगणना नहीं चलावी लेवाय। तेमणे कह्युं के कोड़ी समाजना कोई नेतानी अवगणना नहीं चलावी लेवाय, राज्यना पूर्व मंत्रीनी हाजरीमां ज तेमणे आ चीमकी आपी छे। तो पूर्व सांसद देवजी फतेहपराए भाजपने चीमकी आपी छे, तेमणे कह्युं के कोड़ी समाजना कोई नेतानी अवगणना नहीं चलावी लेवामां आवे। राज्यना पूर्व मंत्रीनी हाजरीमां ज पूर्व सांसद देवजी फतेहपराए भाजपने चीमकी आपी छे। અમને આમ થોડું થોડું એવું દેખાય છે કે આ બંને સમાજને ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે, એટલે અમે વિનંતી કરી છે તમારા માધ્યમથી કે આવડો મોટો આ સમાજને તમે અવગુણના કેવી રીતે કરી શકો, તમારી સાથે વરાયેલા છે। અમે તો એહસાન માની છીએ ભારતીય જનતા પાર્ટીનો અને નરેન્દ્રભાઈ મોદીનો કે લોકસભામાં અમને પ્રતિનિધિ આપ્યું છે, જાજામ જાજા અટાણે એનપી હોય, ચાર એનપી અટાણે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય છે, પણ કોઈને બોલવાનો જ જો હક ન હોય તો એમાં બોલવાનો તો હું 100 વાત એમને। દેવજીભાઈ, ખાસ પાટીદારોએ જ્યારે માંગણી કરી હતી અને મુખ્યમંત્રી તરીકે પાટીદાર બેસાડી દેવામાં આવ્યો હતો, તો કોળી સમાજે આવી કેમ માંગણી ન કરીને કોળી સમાજનો મુખ્યમંત્રી કેમ? બહુ મોટી વસ્તી ધરાવતો સમાજ, અમે એમ કહી છીએ કે ભાઈ અમે મુખ્યમંત્રી પદ ન આપો, આપવું જ જોઈએ એવડો અમારો સમાજ છે જ, પણ આવનારા દિવસોમાં એ હવે સમાજ નક્કી કરશે, આગેવાનો નક્કી કરશે કે આવતા દિવસોમાં આપણે કઈ રણનીતિ કરવી। ભારતીય જનતા પાર્ટી અન્યાય કરશે નહીં એવી અમને આશા છે, પણ આવનારા દિવસોમાં અમે જોઈશું કે આ 2022 માં અમને અમારા સમાજને શું પ્રતિનિધિ આપવાના છે, કે અમને બોલાવવાના છે, કે અમે એને બોલાવી તો એ આવશે। એ પહેલાં અમે ભારતીય જનતા પાર્ટીના વિશિષ્ટ આગેવાનો હોય, પ્રદેશ પ્રમુખ હોય કે મુખ્યમંત્રી હોય કે મહામંત્રી હોય, કોઈ સિનિયર મંત્રી હોય, તો અમે પહેલાં એ ચર્ચા વિચારણા કરશું। દેવજીભાઈ, સીઆર પાટીલે તમામ સમાજના લોકોને બોલાવ્યા હતા, મળ્યા હતા, તમારા સમાજના કોઈ લોકોને બોલાવ્યા છે સીઆર પાટીલે કે કંઈ તમારી સાથે અન્યાય હોય તો દૂર થાય? નહીં, હજી અટલ લગી તો બોલાવ્યા નથી, એના અનુસંધાને તો મેન મેન આગેવાનોની અમે મીટિંગ બોલાવી છે। સીઆર પાટીલે જ અવગણના કરતા એવડા મોટા સમાજની, કારણ કે 60% જેટલી ઓબીસી સમાજની વસ્તી છે ગુજરાતમાં, 60% કરતા વધુ, એમાં પણ કોડી એમાં સીઆર પાટીલ અવગુણા કરતા હોય એવી અટાણી અમને દેખાતું નથી, કારણ કે અમે ક્યારેય એને અમે આમંત્રણ આપ્યું નથી અને અમે આમ મળવા માટેનો સમય માંગ્યો નથી। આવનારા દિવસોમાં અમે એક વખત ટ્રાય કરી લેશું, નકર પછી અમારે જે કંઈ આગળની કાર્યવાહી કરવાની છે અમે સાથે મળી કરશું। તો મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટમાં કોળી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, ત્યારે પૂર્વ સાંસદ દેવજી ફતેહપરાએ રાજ્યના પૂર્વ મંત્રીની હાજરીમાં ભાજપને ચીમકી આપી છે। તેમણે કહ્યું કે કોળી સમાજના કોઈ નેતાની અવગણના નહીં ચલાવી લેવાય। તેમણે કહ્યું કે અમને દેખાય છે કે ભાજપ અમને અન્યાય કરે છે। તો આ જ મુદ્દે કુંવરજી બાવળિયાએ શું નિવેદન આપ્યું, આવો સાંભળીએ। મુખ્ય આગેવાનોને મળવાનું થયું ન હતું, સૌની લાગણી હતી કે સમાજ કોળી સમાજના મુખ્ય આગેવાનો એ એક સ્નેહ મિલનના ભાગરૂપે અને આગામી દિવસોમાં સમાજની જે વિવિધ પ્રવૃત્તિઓ હોય, સામાજિક રાજકીય ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે સમાજને કઈ રીતે આગળ વધવા માટે શું કરવું એનું એક ચિંતન કરવા માટે ભવિષ્યની નવી પેઢીને એક માર્ગદર્શન મળી રહે એવા એક ઉદ્દેશ્ય સાથે આજે સૌરાષ્ટ્રના લગભગ બધા જ જિલ્લાઓમાંથી મુખ્ય મુખ્ય આગેવાનો બિન રાજકીય રીતે મળ્યા છીએ। કોઈ અહીંયા રાજકીય પોલિટિકલી બીજી કોઈ વાત થવાની નથી, સામાજિક રીતે આગામી દિવસોમાં સમાજના લોકોને એક સાથે જોડીને સમાજ સાથે કોળી સમાજ સાથે રહેવાવાળો નાનો મોટો સમાજ હોય એને પણ સાથે જોડીને એનો વિશ્વાસ ઊભો થાય અને સમાજના લોકોને ભવિષ્યમાં સમાજ સંગઠિત થાય, સામાજિક રીતે સમાજની પ્રગતિ થાય, ઉત્કર્ષ થાય, શિક્ષણ ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, ધંધાકીય રોજગારી એકબીજાનો સંપર્ક થાય તો એ રીતે આગળ વધી શકાય
અને એના ભાગરૂપે આજે કોઈ બિન રાજકીય ચર્ચા કરવા માટે અમે બધા આજે મળ્યા છીએ. કુરજીભાઈ, સમાજની પ્રગતિ ત્યારે જ થાય જ્યારે રાજકીય કોઈ નેતૃત્વ લેવાવાળો વ્યક્તિ હોય, અને જ્યારે રાજકીય નેતૃત્વની બાદબાકી થાય ત્યારે સમાજની અંદર એક આઘાતની લાગણી થતી હોય છે, એવું છેલ્લા સમય ના એવું કંઈ સામાજિક રીતે જે રીતે સમાજની વસ્તી છે એના પ્રમાણમાં નાના મોટા તમામ સમાજને જે ક્ષેત્રમાં જે પાર્ટીમાં જોડાયેલા હોય એમને ન્યાયિક રીતે દરેક પાર્ટી જોતી હોય છે, પણ ક્યાંક ક્યાંક સામાજિક સ્વાભાવિક છે વસ્તી મોટી હોય એના પ્રમાણમાં થોડીક સમાજના લોકો પણ રાજકીય ક્ષેત્રે અપેક્ષા રાખે